નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામણ બધાને. આજના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 6 ત્રિકોણને આગળ વધારીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે સમરૂપ અને એકરૂપ કોને કહેવાય. સમરૂપ જે હોય, બરાબર, આપણે નોન ટેકનિકલથી સ્ટાર્ટઅપ કર્યું હતું કે દુનિયાના બધા પુરુષો એકબીજાના સમરૂપ છે, પણ બધાએ જોડવા છે નહીં, એટલે કે એકરૂપ નથી. એ જ રીતે દુનિયાની બધી જ સ્ત્રીઓ એકબીજાની સમરૂપ છે, પણ બધી સ્ત્રીઓ જોડવા એટલે કે એકરૂપ નથી. સેમ એઝ વેલ એઝ આપણે ડિફરન્ટ ડિફરન્ટ આકૃતિ જોઈ હતી કે કોઈ ત્રિકોણ એ બીજા ત્રિકોણનો સમરૂપ હોય, બરાબર, કોઈ વર્તુળ બીજા વર્તુળનું સમરૂપ હોય, બરાબર, પછી જો બે સરખી જ સાઈઝના વર્તુળ હોય તો એ બંને એકરૂપ પણ હોય, અને જે એકરૂપ હોય એ સમરૂપ હોય. હવે આપણે બધી આકૃતિ નથી જોવાની, ચોરસ લંબચોરસ કે વર્તુળ, આપણે ખાલી ત્રિકોણ જ જોવાનું છે, બરાબર. આપણે ખબર પડી ગઈ કે કોઈ એક ત્રિકોણ એ બીજા ત્રિકોણ સાથે સમરૂપ હોય હોય ને હોય જ, કાં તો કે અંગોની દ્રષ્ટિએ, બરાબર. હવે થોડુંક આજે લખતા શીખવાનું છે કે જો કોઈ બે ત્રિકોણ તમને આપેલા હોય અને એ બે સમરૂપ હોય તો એના માટે તમે શું કહી શકો, શું લખી શકો, એ સ્ટાન્ડર્ડ વસ્તુ છે, એ મગજમાં ફિટ કરી જ દેવાનું છે. જે ચોખ્ઠું આજે શીખડાવું એ યાદ જ હોવું જોઈએ. તો જો ફોર એક્ઝામ્પલ મેં એવું લખ્યું છે કે સંગતતા BAC QPR માટે ત્રિકોણ ABC સમરૂપ છે ત્રિકોણ PQR. સમજાણ, કોઈ સંગતતા BAC QPR માટે ત્રિકોણ ABC સમરૂપ છે ત્રિકોણ PQR. જો આવો પ્રશ્ન છે તમારો, બરાબર, કે સંગતતા BAC QPR માટે આ બંને ત્રિકોણો કેવા છે, સમરૂપ છે, બરાબર. તો ખાસ જો આપને કેવી ટેવ હોય ખબર, ઠપકારો ભાઈ, આ ત્રિકોણ ABC, અહીંયા ત્રિકોણ PQR, ના એમ ન થાય. ત્રિકોણ ABC ને ત્રિકોણ PQR જ લેવાના છે, બે સમરૂપ છે, બરાબર. એટલે સાઈઝ તમે ગમે એ લઈ શકો. તો એક નાનો ત્રિકોણ દોરાય, એક મોટો દોરવાનો, એક નાનો ત્રિકોણ દોરવાનો. નામ જે છે ને, નામ અહીંયા ABC કર્યું એટલે આપણે ડાયરેક્ટ ઠપકાર દે ABC PQR, એમ નહીં. સંગતતા જે હોય ને એને ધ્યાનમાં રાખીને નામ આપવાનું. સંગતતા એટલે શું? સંગતતા એટલે કોરોસ્પોન્ડ કહેવાય. કોરોસ્પોન્ડ, કોરોસ્પોન્ડ એટલે શું? તો જો આમ કહેવાય કે અહીંયા B હોય ને તો એની સામે Q હોવું જોઈએ, એટલે B ને સંગત Q, એને સંગત P, C ને સંગત R, બરાબર. તો નામ આપણે આ સંગતતાને ધ્યાનમાં રાખીને આપવાનું. અહીંયા શું છે? BAC અને અહીંયા QPR, બરાબર. આને જોઈને નામ નહીં આપવાના, છે તો એ જ ત્રિકોણ, આ જ બે ત્રિકોણ છે, પણ નામ કઈ રીતે આપવાના? સંગતતાને ધ્યાનમાં રાખીને આપવાના. એટલે કે બીની સામે ખૂણો કયો હોવો જોઈએ? ક્યુ. જો છે બીની સામે ક્યુ, એની સામે કયો હોવો જોઈએ? પી. તો જો એની સામે પી. સીની સામે કયો હોવો જોઈએ? આર. તો સીની સામે આર. તો આ બે ત્રિકોણો આ સંગતતાને આધારે કેવા છે? સમરૂપ છે. તમને આપેલું છે કે આ બંને ત્રિકોણો સમરૂપ છે. તો હવે કોઈ બે ત્રિકોણો સમરૂપ હોય તો તમે શું લખી શકો, એ હું તમને શીખડાવવા જઈ રહ્યો છું. જો આ બંને આકૃતિ સમરૂપ છે તો તમે આમ કહી શકો કે આ જેટલો ખૂણો હશે ને એટલો જ ખૂણો આવે. સાહેબ આ તો મોટી આકૃતિ છે, આ નાની આકૃતિ છે. ભાઈ ભલે મોટી કે નાની હોય, હું એમ કહી શકું ને, હાલો આ ખૂણો કેટલાનો છે? 90નો. આ એ કેટલાનો છે? 90નો. ભલે ને આ હાઈટ વધારે હોય પણ ખૂણો તો 90નો જ હોય. બાજુની લંબાઈ ભલે નાની હોય અને મોટી હોય પણ ખૂણો તો કેટલાનો છે? 90નો જ. એટલે ખૂણા તો જેટલા હોય એટલા જ હોય, બરાબર. બાજુની લંબાઈ વધે તો કંઈ ખૂણો ન વધી જાય. એટલે આ બંને ત્રિકોણો સમરૂપ છે. તો પહેલાં તો હું એમ કહી શકું કે ખૂણો B જેટલો હશે એટલો જ ખૂણો ક્યુ હશે. B જેટલો હશે એટલો જ ક્યુ હશે. ખૂણો A જેટલો હશે, જ્યાં એકરૂપની નિશાની, એકરૂપ એટલે કે સરખું, ખૂણો A જેટલો હશે એટલો જ ખૂણો P હશે. ખૂણો C જેટલો હશે
એટલો જ ખૂણો આર એસ. આવું હું કહીશ. બરાબર, કોઈ બે ત્રિકોણો સમરૂપ હોય કોઈ સંગતતાને આધારે તો એના માટે હું આવું લખી શકું, આ ત્રણ વસ્તુ કે આ ખૂણો એટલો જ ખૂણો આ, સમજે, આ ખૂણો જેટલો હશે એટલો જ ખૂણો આ, આ ખૂણો જેટલો હશે એટલો જ ખૂણો આ, અને આ ખૂણો જેટલો હશે એટલો જ ખૂણો આ. ક્લિયર? તથા હજી હું શું કહી શકું તો કે બાજુઓના ગુણોત્તર સરખા હોય. શું હોય? બાજુઓના ગુણોત્તર સરખા હોય, એટલે કે આના છેદમાં આ, બાજુના ગુણોત્તર એટલે કે અનુરૂપ બાજુના ગુણોત્તર સરખા હોય, કે આના છેદમાં આ લઉં જે જવાબ આવે એ જવાબ આના છેદમાં આ લઉં તો આવે, આના છેદમાં આ લઉં તો આવે. એટલે કે આવું લખી શકું કે બી એ ના છેદમાં ક્યુપી, એનો જે જવાબ આવશે એ જવાબ કોનો આવવો જોઈએ? એસી ના છેદમાં પીઆર, બીસી ના છેદમાં ક્યુઆર. સમજાય છે? કોઈ બે ત્રિકોણો સમરૂપ હોય, જો આ વાસ્તવિકતા છે, બરાબર, આ મગજમાં છાપી જ નાખવાનું છે કે બે ત્રિકોણો સમરૂપ હોય તો એની આકૃતિ ઉપરથી હું આટલું લખી શકું. કયું કયું? ખૂણો બી એકરૂપ ખૂણો ક્યુ, ખૂણો એ એકરૂપ ખૂણો પી, ખૂણો સી એકરૂપ ખૂણો આર, તથા બાજુનો ગુણોત્તર કયા કયા? તો કે આના છેદમાં આ બરાબર આના છેદમાં આ બરાબર આના છેદમાં, આટલું તો લખી જ શકે. હજી અહીંયા હું કંઈક આગળ વધારી શકું. કઈ રીતે આગળ વધારી શકું? જો બબ્બે બબ્બેના સરવાળા કરતા જાઓ અને ગુણોત્તર લો, કે બી એ વત્તા એસી ના છેદમાં ક્યુપી વત્તા પીઆર, તો એ સરખો જ જવાબ આવે. બબ્બે બબ્બેના લેતો જાઓ. હવે બીજું ત્રીજું લો, જો એસી વત્તા બીસી ના છેદમાં પીઆર પ્લસ ક્યુઆર, બીજું ત્રીજું લીધું. હવે પહેલું ત્રીજું લો, બી એ વત્તા બીસી ના છેદમાં ક્યુપી વત્તા ક્યુઆર. સમજાય છે? આ એ સરખું જ થાય, પણ આ ઓફિશિયલી આ ત્રણ વસ્તુ, આ ત્રણ ઉપરથી આપણે બીજા ત્રણ બનાવી શકીએ કે પેલા બેનો સરવાળો ના છેદમાં આ પેલા બેન બરાબર, બીજા ત્રીજાનો સરવાળો ના છેદમાં આ બીજા ત્રીજાનો, પછી પેલા ત્રીજાનો સરવાળો ના છેદમાં આ પેલા ત્રીજાનો. હજી આગળ લખી શકીએ છેલ્લું, ત્રણે ત્રણનો ઉપર સરવાળો કરો, છેદમાં એ ત્રણે ત્રણનો સરવાળો કરો, એટલે કે બી એ પ્લસ એસી પ્લસ બીસી ના છેદમાં ક્યુપી પ્લસ પીઆર પ્લસ ક્યુઆર. હવે આ આને શું કહી શકાય? જુઓ તો ત્રણે ત્રણ બાજુનો સરવાળો, બી એ વત્તા એસી વત્તા બીસી, તો આ ત્રણે ત્રણનો બાજુનો સરવાળો, એને તો એ ત્રિકોણની પરિમિતિ કહેવાય. એટલે અહીંયા કદાચ તમે એમ લખી નાખો કે ત્રિકોણ એ બી સીની પરિમિતિ, તો બી ચાલે. બી એ પ્લસ એસી પ્લસ બીસીનો લખવું હોય, એ રીતના એની નીચે લખી નાખો ત્રિકોણ પી ક્યુ આરની પરિમિતિ. ઇન શોર્ટ, તમે જો બે કોઈ ત્રિકોણ આપેલા હોય અને એ બંને ત્રિકોણ સમરૂપ હોય તો એના માટે તમે આટલું લખી શકો. આવું તમે કોઈ પણ આકૃતિ માટે લખી શકવા જોઈએ. બરાબર, એ ઇન્ટેન્સ છે આ લેક્ચરનો આપણો. ક્લિયર? હજી એક આકૃતિ માટે કરું છું, બરાબર, એવું જ પછી એવી પાંચક આકૃતિ તમને આપીશ હોમવર્કમાં.
સંગતતા XYZ PQR માટે ત્રિકોણ XYZ સમરૂપ છે ત્રિકોણ PQR. જો એવું જરૂર નથી કે આ બે ડિફરન્ટ ડિફરન્ટ જ હોય, બરાબર સરખું આપેલું હોય, પણ તમારે શું યાદ રાખવાનું છે, બે ત્રિકોણ દોરવાના, નામ હંમેશા અહીંયા જે હોય એ પ્રમાણે આપવાનું. હાલો પહેલાં એક ત્રિકોણ દોર્યો, આ બાજુમાં બીજો ત્રિકોણ દોર્યો, એક મોટો ને એક નાનો દોરવો, બરાબર, કેમ કે સરખા દોરો તો એકરૂપ થઈ જાય ને, એટલે એવો રિસ્ક નહીં લેવાનો. હાલો અહીંયા જે નામ શું છે, એક્સ વાય ઝેડ, અહીંયા પી ક્યુ વચ્ચે સમરૂપની નિશાન, આ બંને ત્રિકોણો સમરૂપ છે તો હું શું લખી શકું, તો હાલ એક તો કહી શકું કે ખૂણો એક્સ જે છે એ જ ખૂણો પી હોય, ખૂણો વાય જે છે એ જ ખૂણો ક્યુ હોય, ખૂણો ઝેડ જે છે એ જ ખૂણો આર હોય. આ ત્રણે ત્રણ ખૂણાઓ લખી શકું સરખા. ઉપરાંત શું કહી શકું કે તથા, તમારે તો નીચે જ લખવાનું, હું તો બાજુમાં લખું, દરેક બાજુના ગુણોત્તર સરખા, કે એક્સ વાય ના છેદમાં પી ક્યુ, વાય ઝેડ ના છેદમાં ક્યુ આર, એક્સ ઝેડ ના છેદમાં પી આર, સમજાણું, આના છેદમાં બરાબર, આના છેદમાં બરાબર, આના છેદમાં સમરૂપ છે, એટલે આટલું લખી શકીએ. હજી આપણે કીધું હતું બબ્બેના સરવાળા કરતા છે, એક્સ વાય વત્તા વાય ઝેડ ના છેદમાં પી ક્યુ વત્તા ક્યુ આર, પછી બીજું ત્રીજું વાય ઝેડ વત્તા ઝેડ એક્સ ના છેદમાં ક્યુ આર પ્લસ પી આર, હવે પેલું ત્રીજું એક્સ વાય વત્તા એક્સ ઝેડ ના છેદમાં પી ક્યુ પ્લસ પી આર, ત્રણે ત્રણ સરવાળો, એટલે એક્સ વાય વત્તા વાય ઝેડ વત્તા ઝેડ ના છેદમાં પી ક્યુ પ્લસ ક્યુ આર પ્લસ પી આર. રેડી? ટૂંકમાં હવે તમને લખતા આવડતું હોવું જોઈએ કે બે સમરૂપ આકૃતિ હોય એના માટે હું આવું લખી શકું. હવે હોમવર્કમાં થોડા કાપી દઈએ, પાંચ કપડા દાખલા, એનું સોલ્યુશન હું નહીં કરાવું, બરાબર, આ તમને લખતા આવડતું હોવું જોઈએ. ફેરબુકમાં જ આ હોમવર્ક કરી નાખવાનું છે.
પાંચ જે છે એ હોમવર્કમાં તમારે કરવાનું છે, ફેરબુકમાં જ ઉતારીને છે, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના રિલેટેડ જો દાખલા કદાચ હોય તો ઠીક છે, બરાબર, પણ પહેલાં જ હશે જે હશે એ, બરાબર, આપણે જોશું. સારું, તો આ ચેપ્ટરમાં આ જ સમજવાનું હતું ખાસ કરીને, બરાબર. તો હોમવર્કમાં આટલું કરીને છું, ક્લિયર. સારું, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે કંઈક નવી રીત આ ચેપ્ટરની જોશું, બરાબર. સારું, હેવ અ નાઇસ ટાઈમ. જય સ્વામિનારાયણ. બેસ્ટ ઓફ લક.